ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ છ ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં યુનિટ વનની અંદર ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં એક્ટિવિટી ફોર અને ટેનનો અભ્યાસ કરીશું એક્ટિવિટી ફોર એની અંદર એ એનું ટાઇટલ છે ટેસ્ટ ધ વેસ્ટ એટલે કે નકામી વસ્તુઓ ચાંખો જેનું આપણે બે પેરેગ્રાફનું લેક્ચર ચારમાં અભ્યાસ કરી ચૂક્યા છે જેનું થોડુંક ગુજરાતી ટ્રાન્સલેટ કરી લઈએ તો શરૂ કરીએ ત્રાવણકોરના મહારાજાએ એક મોટા રાત્રિભોજનની સૂચના આપી તે ઘણા મહત્ત્વના મહેમાનો માટે હતું તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા તેમણે મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી જ્યારે મહારાજ આવ્યા ત્યારે રસોઈઓ તેના કામમાં વ્યસ્ત હતો રસોઈઓ મહારાજને જોઈને કહે છે આપનું સ્વાગત છે મહારાજ તમને અહીં જોઈને મને આનંદ થયો ત્યારે રાજા કહે છે તમારી વાનગીઓની ખરેખર સરસ સુવાસ આવે છે અને ત્યાર પછી રાજા છે એ ટોપલીમાં વધેલી વસ્તુઓ તરફ નિર્દેશ કરતા ટોપલીમાં શું છે ત્યારે રસોઈઓ કહે છે તે વધેલા એટલે કે નકામા શાકભાજી છે મહારાજ હું તે ફેંકી દઈશ મહારાજા ત્યાર પછી કહે છે ના ના તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો તેમનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો ત્યાં સુધી આપણે જોયું હતું હવેથી આપણે શરૂ કરીએ

ધેન એટલે પછી ધ કિંગ લેફ ધ કિચન પછી રાજા રસોડામાંથી બહાર ગયા ધ કુક વોઝ વરિડ વરિડ એ ભૂતકાળનું રૂપ છે બાળકો પણ એનું મૂળ રૂપ થશે ટુ વરી એટલે કે ચિંતા કરવી એટલે ત્યાર પછી રસોયાની ચિંતા થઈ હી સ્ટાર્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ તો બાળકો આગળ તે વધેલા શાકભાજી તરફ એકીટસે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો હી હેડ એન્ડ આઈડિયા તો એનું ગુજરાતી કરીશું બાળકો તેને એક યુક્તિ સુધી હી હેડ એન્ડ આઈડિયા તેને એક વિચાર આવ્યો અથવા એક યુક્તિ સુધી

તો વર્ષ મિનિંગમાં લખો સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા હી પૂટ ધેમ ઇન અ બિગ પોટ તો બાળકો પોટ પોટનું ગુજરાતી શું થશે તો તમે અહીંયા ભાષણધરમાં જોઈએ તો કે તેણે એક મોટા વાસણમાં નાખ્યા

સ્ટાર્ટેડ ટુ કૂક ઇટ એટલે તે રા તે શાકભાજી રાંધવા લાગ્યો હી ગ્રાઉન્ડ સમફ્રેસ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર તેણે તાજું ટોપરું પછી ગ્રીન ચીલી એટલે લીલા મરચાં એન્ડ ગાર્લિક ટુગેધર લસણનું મિશ્રણ વાટ્યું ફરી એક વખત ગુજરાતી કરી લઈએ પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા તેણે તે એક મોટા વાસણમાં નાખ્યા તે શાકભાજી રાંધવા લાગ્યો તેણે તાજું ટોપરું લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું આગળ હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું હી એડેડ ધી પાસ્ટ ઇન્ટ ધ વેજીટેબલ્સ તેણે મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું આગળ હિધેન એડેડ સોલ્ટ ટુ હિધેન એટલે પછી તેણે સોલ્ટ એટલે કે મીઠું પણ ઉમેર્યું ટુ એટલે પણ પછી તેણે મીઠું પણ ઉમેર્યું આગળ હી એડેડ સમયપેડ કર ટુ ધ કરી તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું હી અલ્સો પૌરેડ અફ્યુ સ્પૂન્ડફ્યુલ્સ ઓફ કોકોનટ ઓઇલ તેણે થોડી ચમચીઓ ભરી ટોપરાનું તેલ પણ રેડ્યું આગળ હી ધેન ડેકોરેટેડ ધ વિથ કરી લિવ્સ પછી તેણે મીઠા લીમડા વડે વાનગીને શણગારી કરી લીવ્સ એટલે ગુજરાત થશે મીઠો લીમડો ધ ન્યૂ ડીશ વોઝ રેડી નવી વાનગી તૈયાર હતી હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટીસ તેણે મહેમાનોને વાનગી પીરસી એવરી વન લાઈક ઇટ વેરી મચ બધાને તે ખૂબ પસંદ આવ્યું તો પહેલેથી એક વખત પેરેગ્રાફનું ગુજરાતી કરી લઈએ પછી રાજા રસોડામાંથી બહાર ગયા રસોઈયો રસોઈયાને ચિંતા થઈ તે વધેલા શાકભાજી તરફ એકીટ જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો તેને એક યુક્તિ સુધી પહેલાં તેણે શાકભાજી ધોયા પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા તેણે એક મોટા વાસણમાં નાખ્યા તે શાકભાજી રાંધવા લાગ્યો તેણે એક તાજું ટોપરું લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું પછી તેણે મીઠું પણ ઉમેર્યું તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું તેણે થોડી ચમચીઓ ભરી ટોપરાનું તેલ પણ રેડ્યું પછી તેણે મીઠા લીમડા વડે વાનગીને શણગારી નવી વાનગી તૈયાર હતી તેણે મહેમાનોને વાનગી પીરસી બધાને ખૂબ પસંદ આવે ત્યાર પછી આગળ ધ ગેસ્ટ સેઝ ધ ગેસ્ટ સેઝ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ વાનગીનું નામ શું છે ધ કૂક વોઝ કન્ફ્યુઝ રસોઈઓ ગૂંચવાઈ ગયો કારણ કે બધું મિશ્રણ કરી અને નાખ્યું હતું કૂકસેડ ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ અવી અલ અથવે અવિયલ કુકે કહ્યું કે વાનગીનું ડીશનું નામ છે અવિઅલ છે અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા અવિયલ સમગ્ર કેરલમાં પ્રખ્યાત થયું એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું ડુ યુ નો હુ ધ કુક હોઝ તમને ખબર છે તે રસો કોણ હતો ઇટ ઇઝ ભીમા વન ઓફ ધ પાંડવાઝ એન્ડ ધ કિંગ હોઝ કિંગ વીરતા તે પાંડવોમાંનો એક ભીમ હતો અને રાજાનું નામ વિરાટ હતું તો પાંડવાઝ વેર હિડિંગ ઇન હિઝ કિંગડમ અવિયલ ઇઝ ઓલસો પોપ્યુલર ઇન તમિલનાડુ પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે તો બાળકો આ એક્ટિવિટી ફોર એ ટેસ્ટ ઓફ ધ વેસ્ટ નકામી વસ્તુઓ ચાંખો એ તમને ખબર છે મહાભારતની અંદર જ્યારે પાંડવો વનવાસ જાય છે ત્યારે વિરાટ રાજાને ત્યાં રોકાય છે અને ત્યાં આ પાંડવો રસોઈયાનું કામ કરતા હોય છે અને આ એની આખી ઘટના છે કે જેની અંદર એ રાજાનું નામ વિરાટ હતું અને આ રસોયો પાંડવોનો એક પાંચ પાંડવોમાંનો એક ભાઈ એટલે ભીમ હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લાસ્ટ પેરેગ્રાફથી ગુજરાતી કરી લઈએ કે વાનગીનું નામ શું છે રસોઈયો ગૂંચવાઈ ગયો રસોઈએ કહ્યું વાનગીનું નામ અવિયલ છે આગળનું અવિયલ સમગ્ર કેરળમાં પ્રખ્યાત થયું અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું તમને ખબર છે તે રસોઈ કોણ હતો તે પાંડવોનો એક ભીમ હતો અને રાજાનું નામ વિરાટ હતું પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે ત્યાર પછી આગળ એક્ટિવિટી

ખાલી જગ્યામાં બ્લેકેટ્સમાં કાઉન્સમાં શું લખશું પહેલાંમાં ઓર્ડર તો ત્યાં તમે અહીંયા ઓર્ડર લખી શકો અહીંયા આપણે એક્શન જે લેવાનો એ આપણે લખવાનો છે બીજું ધ કૂક વોચ ધ વેજીટેબલ તો અહીંયા વોચડ છે એ એનું એક્શન થશે એટલે તમે બીજા કાઉન્સમાં લખી શકો વોચ ત્રીજું ધ કૂક

લખી શકો પાંચમું જોઈએ ધ કૂક ડેકોરેટેડ ધ ડીસ વિથ કરી લિવ્સ તો પાંચમામાં એક્શન થશે ડેકોરેટેડ તે જે તમે અહીંયા કાઉન્ટ્સમાં લખી લેજો ડેકોરેટેડ એટલે પહેલાંની અંદર તમે લખ્યું હશે ઓર્ડર બીજામાં ઓજ ત્રીજામાં આવશે પોરેડ ચોથામાં લખશું ગ્રાઉન્ડ પાંચમામાં લખવાનું થશે ડેકોરેટેડ હવે છઠ્ઠું ધ મહારાજા વોન્ટેડ ધ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટિસ તો એમાં આવશે છઠ્ઠામાં વોન્ટેડ એ કાઉન્સમાં લખવાનું થશે આગળ આઠમું સાતમું ધ કૂક એડેડ સમ વાઇપેડ કર્ડ ટુ ધ કરી તો અહીંયા સાતમામાં આવશે એડેડ આઠમું ધ કૂક કર ધ વેજીટેબલ્સ ઇન્ટ લોંગ સ્ટ્રીપ્સ તો આઠમામાં આવશે કટ નવમું અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા તો ત્યાં આવશે બીકમ નવમાં બીકમ દસમું જોઈએ તો મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન તો ત્યાં આવશે કામ તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી ફોર બીમાં પહેલામાં કાઉસમાં ઓડ બીજામાં હોચ ત્રીજામાં પોરેડ ચોથામાં ગ્રાઉન્ડ પાંચમામાં ડેકોરેટેડ છઠ્ઠામાં વોન્ટેડ સાતમામાં એડેડ આઠમામાં કટ નવમાં બી કમ અને દસમામાં કમ કેમ એ તમારે કાઉન્ટની અંદર લખી લેવાનું રહેશે ત્યાર પછી આગળ એક્ટિવિટી ફોર સી ટેક રાઈટ ધ ઇન્ટીગ્રેડિયન્ટ્સ યુઝ ફોર અવિયલ અવિયલની અંદર કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો હતો આપણે જે એક્ટિવિટી ફોર એમાં જોયું કે અવિયલ બનાવવામાં આવ્યું એમાં રસોઈએ કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો એનો આપણે રાઇટની નિશાની કરીશું તો પહેલું આવશે ચીલી તો હા ચીલીનો ઉપયોગ થયો ચીલી એટલે મરશું તો કરો ત્યાં રાઇટની નિશાની ત્યાર પછી આવશે કોકોનટ તો એની સામે કરશું આપણે રાઈટ રાઈટની નિશાની પછી આવશે કરી લિવ્સ તો કરી લિવસની અંદર એટલે કે અહીંયા આપણે રાઇટની નિશાની કરીશું ત્યાર પછી કડ તો એની સામે આપણે રાઇટની નિશાની કરીશું ત્યાર પછી ગાર્લિક તો એની સામે પણ રાઈટની નિશાની કરીશું અને ત્યાર એન ધેન આવશે વેજીટેબલ્સ સ્ક્રેપ્સ તો આટલી વસ્તુઓનો અવયલમાં ઉપયોગ થયો હતો ત્યાર પછી એક્ટિવિટી ફોર ડી વ્રાઇટ ટ્રુ ઓર ફોલ્સ તો પહેલું ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પ્લેસ તો ત્યાં આવશે ટ્રુ એટલે કે સાચું પછી બીજું ધ કૂક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર તો તે આવશે ફોલ્સ એટલે કે ખોટું ત્રીજું જોઈએ ધ કૂક મેડ અ ન્યૂ ડીશ યુઝિંગ અ વેજીટેબલ સ્કેપ્સ તો ત્રીજું આવશે સાચું છઠ્ઠું સોરી ચોથું જોઈએ નોબડી બડી લાઈકેડ ધ ન્યૂ ડીસ અવિયર તો ચોથું પણ આવશે ખોટું એટલે કે ફોલ્સ પાંચમું ધ કિંગ હોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ તો પાંચમું પણ આવશે ખોટું તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રુ ઓર ફોલ્સની અંદર ફક્ત પહેલું અને ત્રીજું સાચું બાકીના બધા રોંગ એટલે કે ખોટું ત્યાર પછી આગળ એક્ટિવિટી ફોર ઈ યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ ગીવ નંબર્સ ટુ ધીસ સ્ટેપ્સ અવિયલને બનાવવાનું છે તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ એને ગોઠવણી કરવાની છે કે મેં કઈ વસ્તુનો ક્યારે ઉપયોગ થયો તો એને આપણે ક્રમ આપીશું તો જુઓ બાળકો આપણે પહેલાં એને રીડ કરીએ પેલું ગ્રીડ સમ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક પછી કડ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ પછી વોચ એન્ડ ક્લીન ધ મિક્સર ઓફ ધ વેજીટેબલ બીડ્સ પછી ડેકોરેટ ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ પછી વીપ સમ કડ એન્ડ મિક્સ ઇટ પછી પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ અને ત્યાર અવિયલ ઇઝ રેડી તો એના આના આપણે ક્રમ આપીશું તો પહેલો ક્રમ આપશું વોચ એન્ડ ક્લીન ધ મિક્સર ઓફ વેજીટેબલ બીડ્સ તો આને આપણે ફર્સ્ટ નંબર આપીશું પહેલો કામ પછી બીજો નંબર આપીશું ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન ટુ લોંગ સ્લીપ એને બીજો નંબર પછી ગ્રીડ સમ કોકોનટ ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક તો એને આપણે નંબર આપીશું ત્રીજો આગળ ત્યાર પછી વ્હીપ સમ કરિક્સ ઇટ તો એને આપણે નંબર આપીશું ફોર પછી પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ એનો નંબર આપીશું આપણે પાંચ પછી ડેકોરેટ ઇટ વિથ કરી લિવ્સ તો એનો નંબર આપશું આપણે છ અને એન લાસ્ટમાં અવિલ ઇઝ રેડી તો એનો નંબર આપશું આપણે સાત તો જુઓ બાળકો પહેલો નંબર બીજો નંબર ત્રીજો ચોથો પાંચ છ અને સાત આપણે સ્ટેપ પછી સ્ટેપ અવિયલ કઈ રીતે બને એના આપણે નંબર આપ્યા પછી એક્ટિવિટી ફોર એફ નાવ ધ નેરેટ ધ રિસાઈપ ટુ ધ ક્લાસ એ તમારી રીતે તમારા હોમવર્કની અંદર લખવાનું થશે ત્યાર પછી આગળ એક્ટિવિટી ટેન એટલે કે એક્ટિવિટી દસ જોઈએ હવે જુઓ બાળકો ફિલ એન્ડ ધ બ્લેન્કસ યુઝિંગ એપ્રોપ એપ્રોપ્રિએટેડ પ્રી પોઝિશન આપણે પ્રી પોઝિશનનો અભ્યાસ કરી ચૂક્યા છે આગળના લેક્ચરોની અંદર ગ્રામણના લેક્ચરમાં આપણે પ્રી પોઝિશનનો ઉપયોગ કરી ચૂક્યા તો અહીંયા તમારે પ્રી પોઝિશનનો ઉપયોગ કરવાનો છે નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે લુક એટ ધ પિક્ચર ઇન ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટેડ પ્રિપોઝિશન પિક્ચરમાં તમારે જોઈ અને નીચેની ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે અને એ ખાલી જગ્યામાં પ્રી પોઝિશનનો ઉપયોગ કરવાનો છે પ્રી પ્લસ પોઝિશન એટલે પ્રી પોઝિશન હંમેશા આગળ આવશે નામની તો તમે અહીંયા જોઈ શકો કે પેલું ખાલી જગ્યા જોઈએ ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો તો બારી છે હવે એની બાજુમાં ટેબલ છે તો જુઓ બાળકો આપણે અહીંયા કયા પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું તો કે નિયર એટલે કે નજીક તો ધ ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો ટેબલ બારીની બાજુમાં છે તો આપણે અહીંયા નિયર એ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું એટલે પહેલાં પ્રિપોઝિશનમાં નિયર એન ઇ એ આર ઓકે બીજું ધેર આર સિક્સ પિક્ચર ઓન ધ હોલ જુઓ બાળકો ઓન એટલે કે ઉપર ધેર આર સિક્સ પિક્ચર ખાલી જગ્યા ધ હોલ તો દિવાલમાં ઉપર છે તો અહીંયા આપણે કયો ઉપયોગ કરીશું તો ઓન ધેર આર સિક્સ પિક્ચર્સ ઓન ધ હોલ એટલે બીજી ખાલી જગ્યામાં બીજું પ્રિપોઝિશનનો ઉપયોગ ઓન ઓ એન ઓકે પછી ત્રીજું ધેર આર ટુ પિલર્સ ઓન ધ કોટ તો અહીંયા પણ ઓનનો ઉપયોગ કરીશું ત્રીજામાં પણ પ્રિપોઝિશન ઓન આવશે ચોથું ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ કોઈક વસ્તુ કોઈક વસ્તુની નીચે હોય જો બોલ છે ટેબલની નીચે છે અંડર ધ ટેબલ તો એક્ઝેક્ટ નીચે છે તો આપણે ત્યાં ચોથામાં અંડર પ્રિપોઝિશન ઉપયોગ કરીશું ચોથામાં અંડર યુ આર અંડર પ્રિપોઝિશન અને લાસ્ટમાં પાંચમું ધેર ઇઝ નો વોચ બેસીન ઇન ધ પિક્ચર તો ત્યાં આવશે ઇન એટલે કે અંદર તો આપણે આ પાંચ પ્રીપોઝિશનનો ઉપયોગ કર્યો પાંચ ખાલી જગ્યા પૂર્ણ કરી પહેલાંમાં નિયર એન ઇ એ આર બીજામાં ઓન ત્રીજામાં ઓન ચોથામાં અંદર યુ એનડીઈ આર અને પાંચમામાં ઇન આપણે પ્રીપોઝિશનનો ઉપયોગ કરી અને એક્ટિવિટી દસ એ કમ્પ્લીટ કર્યું તો વિદ્યાર્થી મિત્રો યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયાનો આપણો આ યુનિટ વનનો લાસ્ટ લેક્ચર હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ ટુની શરૂઆત કરીશું